ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન ક્ષેત્રના સલાહકાર, ભારતને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે વિશ્વના નકશામાં મૂકનાર અને સૌરાષ્ટ્રના પનોતા પુત્ર ડૉક્ટર સામ પિત્રોડા. પ્રારંભમાં અહીં વક્તવ્ય આપશે અને પછી આપણે સંગોષ્ઠીની બેઠક શરૂ કરશું. પૂજ્ય બાપુ સૂત્રમાળા અને શાલથી એમનું સ્વાગત કરે છે. વૈજ્ઞાનિકો બાળક જેવા બહુ સરળ હોય છે એ વાતની પ્રતીતિ આજે પણ અહીં સૌને થઈ અને એ પૂર્વે પણ જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એટલા જ સાહજિક રીતે એ મળ્યા છે. એમના વિશે થોડા શબ્દો કહેવા માટે શ્રીમતી રૂપલ એચ અજાબિયાને હું વિનંતી કરું છું અને પછી પિત્રોડાજીએ જે વિષય નક્કી કર્યો હશે એ વિશે થોડી વાત કરશે. રૂપલબેન અજાબિયા. અન્યની વિશેષતાઓના સંશોધક, સંપોષક અને પૂરક, પરંતુ સ્વયં જે વિશેષણોથી પર છે એવા આપણા સૌના પ્રિય બાપુ, પોતાના નૂતન સર્જનથી અને સંશોધનથી ગુજરાતના સીમાડાને વૈશ્વિક બનાવનાર શ્રી સામ પિત્રોડાજી, આપ સૌ પ્રાજ્ઞજનો, જય સિયારામ. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક, સાહિત્યકાર શ્રી શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ નામને સાર્થક બનાવતા જેમનું મૂળ નામ શ્રી સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે, એવા પિત્રોડાજી એ ગંગારામના પુત્ર છે કે જેમના બીજમાં જ ગંગાની પવિત્રતા અને રામનું નામ પડ્યું છે. આમ તો સંકોચ શબ્દનો અર્થ આજે બાપુની નિશ્રામાં અનુભવાય છે, પ્રથમ પ્રયાસ છે. સત્યનારાયણ શબ્દથી બનેલા આ સામ પિત્રોડા, એમનો પરિચય આપવો અઘરો જ પડે, કારણ કે સત્યનો પરિચય કેમ આપી શકાય. એવું તત્વ છે કે જેની ઓળખ આપવા કરતાં એ સ્વયં જ ઓળખનો વિષય છે. છતાં પૂર્ણ નિસ્બત અને પ્રમાણિકતાપૂર્વક અહીંયા એમનો પરિચય આપવાનો પ્રયાસ કરી છે. આ ગુજરાતનું રત્ન, સુરેન્દ્રનગર પાસે ટીકર ગામમાં જન્મેલા, પછી એન્જિનિયરિંગ વિષય સાથે સ્નાતક અનુસ્નાતક આગળ વધી અને વિશ્વને આંબનારા શ્રી સત્યનારાયણ પિત્રોડા એટલે કે સામ પિત્રોડા અમેરિકા સ્થાયી થયા. મૂળ ગુજરાતી છે પણ વિશેષ અમેરિકા રહેવાનું થવાને કારણે વિચારો પણ અંગ્રેજીમાં આવે છે, પણ આપણી સાથે એ મિશ્ર ભાષામાં વાતચીત કરશે. એન્જિનિયર બન્યા પછી 1980માં સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીના સલાહકાર તરીકે તેઓ ભારત આવ્યા. હાલમાં તેઓ ભારતના વડાપ્રધાનના પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇનોવેશનના સલાહકાર છે. ભારતમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ઇનોવેટિંગ પબ્લિક સર્વિસીસ અંગેના એક ભગીરથ કાર્યના એ સફળ સંચાલક છે. તદુપરાંત નેશનલ ઇનોવેશન કાઉન્સિલ કે જે
આપણા અહીંના ક્ષેત્રે થતા તમામ નવીનીકરણો અને સંશોધનોને પ્રોત્સાહન આપે છે. તેના તેઓ ચેરમેન છે. યુનાઇટેડ નેશન્સ બ્રોડબેન્ડ કમિશન ફોર ડિજિટલ ડેવલપમેન્ટમાં તેઓ ફાઉન્ડર ચેરમેન છે. ભારતમાં અને વિશ્વ કક્ષાએ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર છે. નેશનલ નોલેજ કમિશન ના તેઓ ફાઉન્ડર ચેરમેન રહ્યા છે અને દેશના 21મી સદીને આવનારા પડકારો એને પહોંચી વળવા અંગેના તેમણે અમૂલ્ય સૂચનો કર્યા છે. અત્યારે રેલવે એક્સપર્ટ ગ્રુપના તેઓ વડા છે અને રેલવેના નવીનીકરણ અંગેનું કાર્ય કરે છે. તેમના આવિષ્કારો 100થી વિશેષ છે અને હજુ પણ એ આવિષ્કારો સતત થયા કરે છે. આપણે સૌ જેનાથી અજાણ છીએ એવી પેટન્ટની પરિભાષા ને જેમણે આપણને ભારતીયોને સમજાવી છે એવા શ્રી પિત્રોડાજીની 150થી ઉપરાંત પેટન્ટ્સ છે. જગતના વિવિધ દેશો જ્યારે એમને સામેથી પોતાનું નાગરિકત્વ આપવા ઈચ્છે છે ત્યારે માત્ર ભારતના નાગરિક બનીને રહેલા એવા પિત્રોડાજીનો આ તો સ્થૂળ પરિચય આપવાની મેં કોશિશ કરી કે જેમને જગતની 7-8 યુનિવર્સિટીઝે પોતે સામેથી પીએચડીની ડિગ્રી આપી અને નવાજ્યા છે. આજે આ વિશિષ્ટ સમૂહ છે એની સમક્ષ એમનું હોવું શી રીતે સાર્થક છે કહેવાનો થોડો પ્રયાસ કરીને સૂક્ષ્મ પરિચય આપવાનું ઈચ્છીશ. નોબેલ પારિતોષિક વિજેતા આઇન્સ્ટાઈન એમણે પોતાનું પુસ્તક આઈડિયાઝ એન્ડ ઓપિનિયન એમાં ધર્મ અને વિજ્ઞાન અંગેના વિચારો પ્રગટ કરતા કહ્યું છે કે પ્રકૃતિના રહસ્યોને શોધનારા વૈજ્ઞાનિકો ઋષિઓ છે અને આંતરસત્વને શોધનારા ઋષિઓ પણ વૈજ્ઞાનિકો જ છે. છતાં પણ આ ઋષિ અને વૈજ્ઞાનિકનું એક સાથે આજે અહીંયા હોવું એ સામાન્ય માનવ હૃદયમાં એક વિરોધાભાસ ઉભો કરે છે. કારણ કે આપણે સૌ વિજ્ઞાન અને ધર્મને બહુ દૂર જોતા શીખ્યા છીએ અને એ સમયે આ બ્રહ્માંડમાં વસતા આપણે સૌ જો આ બ્રહ્માંડની અખિલાઈને સમજવા ઈચ્છતા હોઈએ તો જડ અને ચેતન બંનેને સમજવાનો પ્રયાસ કરીએ. આ બંનેનું જોડાણ એ બ્રહ્માંડ છે અને બંને સત્યના ઉપાસકો છે, ઋષિ કે વૈજ્ઞાનિક. બંને એકબીજાના પૂરક છે અને એક ઓ ફિલિંગ જે રચે છે જ્યાં બંનેના સીમાડા એક થાય છે ત્યાં એક એકત્વ આવે છે અને એ સત્યનું ત્યાં શોધન થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ એવું કહ્યું છે કે માત્ર અંધકારમાં પ્રવેશવું એ વિજ્ઞાન માત્ર જ કરી શકે, જ્યારે ઘોર અંધકારમાં પ્રવેશવું એ માત્ર ધર્મ હોય તો થાય. આ બંનેનો સમન્વય અનિવાર્ય તત્વ બને છે. વિનોબાજીને યાદ કરીએ તો તેઓના મતે તો વિશ્વને અળગું રાખીને ઈશ્વરને ન જોઈ શકાય, તો વિજ્ઞાનને અળગું રાખીને અધ્યાત્મ પણ ન જીવી શકાય. સાહિત્ય, વિજ્ઞાન અને અધ્યાત્મ એટલે કે આત્મજ્ઞાન, આ ત્રણેય માનવ જીવનને ઘડે છે, એની સ્થાયી અસરો ઊભી કરે છે. અને તેથી આગળ વિનોબાજી એમ પણ કહે છે કે વિજ્ઞાન છે એ એક ઉન્નત યુગ આપણને આપી જશે. સંકુચિત ભાવના એ અધર્મ છે અને વ્યાપક ભાવના એ ધર્મ છે. વિજ્ઞાન ભવ્ય યુગ આપે છે, જે ભવ્ય યુગ આપણને ભારતવાસીઓને શ્રી સત્યનારાયણ પિત્રોડાજીએ આપ્યો છે. વિજ્ઞાન અને આત્મજ્ઞાનની પાંખે ઉડવાની આપણે સૌ આજે કોશિશ કરીએ. આજે આ મંચ પર વિનોબાજીએ કહેલા ત્રણ આયામો વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્યમાંથી વિજ્ઞાનનો સંદર્ભ માનવ જીવનને સાથે જોડવા માટે શ્રી પિત્રોડાજી છે ત્યારે આ સૂક્ષ્મ પરિચયને અંતે સાહિત્ય સભામાં શ્રી ઉમાશંકર જોશીને યાદ કરું કે જેમને કદી નીચું તો ખપ્યું જ નથી, વિશ્વ માનવ બનવાની વાત લઈને ઉમાશંકરજી આવ્યા છે અને જાણે
એ વિશ્વ માનવીની વ્યાખ્યા શોભાવતા એવા આ ભૌતિક જગતના સીમાચિહ્ન સમા શ્રી સત્યનારાયણ પિત્રોડા, કે જેમના વિશે ઉમાશંકરજી કહે છે કદાચ એમણે એમના વિશે જ લખ્યું હશે અને કહ્યું હશે કે એ તે કેવો ગુજરાતી કે જે કેવળ ગુજરાતી, આવો માણીએ શ્રી સામ પિત્રોડા. પૂજ્ય મુરારી બાપુ, વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ પહેલાંથી માફી માંગી લઉં છું કે લાંબુ ગુજરાતી બોલતા ફાવશે નહીં. એટલે થોડું ઇંગ્લિશ બોલવું પડશે. દુઃખની વાત છે, પણ 50 વર્ષથી સાયન્સ ટેકનોલોજીમાં મગજ ચાલતું હોય એટલે વિચારો હવે ઇંગ્લિશમાં આવે છે. એટલે મારે ગુજરાતી બોલવું હોય તો પહેલાં મારે એક વાક્ય બનાવવું પડે ઇંગ્લિશમાં, પછીનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવું પડે, અને પછી શબ્દો બહાર નીકળતા થોડી તકલીફ પડે છે. ગુજરાતી ઘરમાં પણ બોલવાની ટેવ નથી. જ્યારે મારા બા જીવતા હતા ત્યારે એમની સાથે થોડી ઘણી વાત થતી. તો આપ સર્વે આટલી છૂટ આપવી પડશે. હું બાપુનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ તક આપી. 2-3 વર્ષથી આ વાત ચાલે છે કે મારે આવવું જોઈએ, મારે આવવું છે. પણ જ્યારે નકશો જોયો તો ખબર પડી કે અમદાવાદથી 6 કલાક થાય છે ડ્રાઇવિંગ કરવાના. એટલે પછી પ્રોગ્રામ બદલાઈ ગયો એકદમ, કારણ કે એવરેજ દિલ્હીમાં રોજની 15 મીટિંગ્સ હોય. સવારે 7 વાગે શરૂ થાય, રાત્રે 12 વાગે કામ પૂરું થાય એવરી ડે. એટલે એક દિવસ લેવો એ ઘણી વખત મોંઘો પડી જાય છે. પણ આઈ એમ હેપી કે આજે હું અહીંયા છું, અને ક્રેડિટ જાય છે રૂપલને, જ્યોત્સનાબેનને, જયદેવને, કારણ કે મારો સંબંધ એ પરિવાર સાથે બહુ જ જૂનો છે. હું જન્મેલો ઓરિસ્સામાં, રૂપલને જરા સુધારો કરાવું, મારા બાપુજી જન્મેલા ટિક્કરમાં. પણ જ્યારે બાપુજીએ જોયું, ફાધરે, કે ઓરિસ્સામાં ભણાશે નહીં, એટલે લોકો મા બાપે નક્કી કર્યું કે અમને મોકલી આપે વિદ્યાનગર ભણવા. હું 9 વર્ષનો હતો ત્યારે સુમનભાઈ જ્યોત્સનાબેનના ફાધર એક શિક્ષક હતા ત્યાં. હી વોઝ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટીચર આઈ હેવ એવર મેટ. ગાંધીયન, એબ્સોલ્યુટ લવિંગ, કેરિંગ, એન્ડ હી હેઝ હેડ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન માય સેલ્ફ, માય બ્રધર એન્ડ ધ હોલ ફેમિલી. સો આઈ એમ ઇન્ડીડ હિયર બિકોઝ ઓફ રૂટ્સ દેટ હી ગેવ અસ. હું પહેલી વખત મહુવા આવું છું. મહુવા વિશે સાંભળ્યું ઘણું છે. અમારા જમાનામાં જસવંત મહેતા, કોંગ્રેસના લીડર, પછી અમારા મિત્ર સનત મહેતા ભાવનગરના, એટલે આ બધું સાંભળેલું, પણ કદી અહીં આવવાનો મોકો મળ્યો નથી. એટલે પહેલી વખત આવું ફર્સ્ટ ક્લાસ સેટિંગ છે. એટલે ઇટ્સ રિયલી વેરી પ્લેઝન્ટ. ખબર નહીં કેટલો ટાઈમ મારે છે, પણ હું તો થોડું બોલું તો વાંધો નથી ને. હા, આવો મોકો નહીં આવે પછી.
એટલે ભાવનગર અને મહુવા આવવાનો લાભ મળ્યો છે. તો મેં કહ્યું શું બોલું આવા ગ્રુપમાં જ્યાં ભક્તિની વાતો થતી હોય, ત્યાં મને શું આવડે. ખૂબ વિચાર્યું, પછી એવું નક્કી કર્યું કે ભાઈ રિલિજિયન ઓફ સાયન્સ ઉપર કાંઈક વાર્તાલાપ કરીએ. હું નથી રિલિજિયનમાં એક્સપર્ટ કે નથી સાયન્સમાં એક્સપર્ટ, બિલીવ મી. સાયન્ટિસ્ટ કોને કહેવાય કે જે 50 વર્ષ સુધી શોધ કરતા હોય, એવું મેં કાંઈ કર્યું નથી. હું જસ્ટ એક એન્જિનિયર છું અને લક વુડ હેવ ઇટ દેટ આઈ હેવ બીન એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ અને આઈ હેવ બેનિફિટેડ ફ્રોમ ઇટ. સો આઈ વિલ ટોક લિટલ બિટ અબાઉટ સાયન્સ ઓફ રિલિજિયન. Not as an expert, but someone who has traveled little bit. અમારા ઘરમાં નાનપણથી ક્લિયર ડિવાઇડ હતી કે ધર્મ બા સાચવે, કર્મ બાપુજી સાચવે. મારા ફેમિલીમાં પણ ધર્મ વાઇફ સાચવે છે અને કર્મ હું સાચું છું. એટલે હું ઘણી વખત તમારા અમેરિકન ફ્રેન્ડ્સને કહું કે ભાઈ રિલિજિયન વી હેવ આઉટસોર્સ. અને એ બંને જણા એવું સરસ કામ કરે છે, મધર હતા ત્યારે અને વાઇફ, કે અમારે રિલિજિયનમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર પડતી નથી લાઈફમાં. એટલે હું કોઈ દિવસ નથી ગયો ટેમ્પલમાં, તમને નવાઈ લાગશે, નથી ગયો કોઈ દિવસ પૂજામાં, કારણ કે બધું આઉટસોર્સ કરી દીધેલું છે. મારા વાઈફ રોજ 2 કલાક પૂજા કરે છે ઘરમાં. ન કોઈ દિવસ હું એમની સાથે રિલિજનની વાત કરું છું, ન કોઈ દિવસ મારી સાથે સાયન્સની વાત કરે છે. પરણા 47 યર્સ થયા. એ પોતે નાગર બ્રાહ્મણ છે, જ્યોત્સનાબેન અને બધાના ગેંગમાં, અને હું છું સુથાર. એટલે અમે કોલેજમાં મળ્યા, જવાન હતા, પ્રેમ થયો એટલે મોટો પ્રોબ્લેમ ઊભો થયો કે આ ફાલતુ સુથારનો છોકરો અને આ ગોરી નાગરની છોકરી આ કેમ મેળ ખાશે. પરણ્યા, અમેરિકા ગયા, સંસાર ચાલુ કર્યો, પણ હંમેશા જે ડિવાઇડ રહી કે કર્મ ઇઝ યોર્સ, ધર્મ ઇઝ માઇન, હેઝ સર્વડ અસ વેરી વેલ. કોઈ કોન્ફ્લિક્ટ નહીં, કોઈ વિવાદ નહીં. એ જ વસ્તુ મેં જોઈ છોકરાઓમાં. સન છે એ બી કે કર્મ આપણું કામ, વાઇફનું કામ ધર્મ. આ ખબર નહીં કોણે શીખવાડ્યું, પણ બધું ફિટ થઈ ગયું છે. ધર્મ એ આ દુનિયામાં બધા લોકોને જોડે છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધર્મ લોકોને ડિફાઇન કરે છે કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું ક્રિશ્ચન છું, હું જૂ છું, હું શીખ છું. ધર્મ અને સાયન્સ બંને એ સત્યની શોધમાં મુસાફરી ચાલુ જ રાખે છે. ધર્મ ઇઝ લુકિંગ ફોર ટ્રુથ ઇનસાઇડ અને સાયન્સ ઇઝ લુકિંગ ફોર ટ્રુથ આઉટસાઇડ. સાયન્સ એમ કહે છે કે આ કેમ ચાલે છે, શું છે આ વસ્તુ, કેવી રીતે થઈ, કોણે બનાવી, કેમ બની. સો સાયન્સ ઇઝ કોન્સ્ટન્ટલી સર્ચિંગ ફોર ટ્રુથ. હાઉ ડીડ ધીસ યુનિવર્સ કમ અબાઉટ, આ મટીરિયલ શું છે,
that search for science continues. But when you find something in science, it applies to humanity. એટલે જે બી શોધ સાયન્સમાં મળે એ ફટ દેને બધાને ઉપયોગમાં આવી જાય. કોઈએ કેન્સર ઉપર કાંઈ શોધ્યું તો દરેક દુનિયાના ખૂણા ખૂણામાં એની એપ્લિકેશન ઓટોમેટિક ફિટ થઈ જાય. જ્યારે ધર્મમાં શું છે તમને સત્ય મળે તો એ અંદર જ રહે છે મોસ્ટલી. એને મલ્ટીપ્લાય કરવું એ કોમ્પ્લિકેટેડ છે. ધર્મ બાઉન્ડ્રી બી બનાવે છે જે સાયન્સ બાઉન્ડ્રી નથી બનાવતું. સાયન્સ હેઝ નો બાઉન્ડ્રીઝ. એની કોઈ રેખા જ નથી કે આ મારું આ તમારું. જ્યારે ધર્મમાં રેખા છે કે આ મારો ધર્મ આ તમારો ધર્મ. પણ ઓમ તમે જુઓ તો ઓલ ઓફ અસ કેમ ફ્રોમ આફ્રિકા. ઓલ ઓફ અસ, માય ફોર ફાધર્સ, યોર ફોર ફાધર્સ અલ્ટિમેટલી કેમ ફ્રોમ વન લિટલ એરિયા ઇન આફ્રિકા. વી ઓલ ઇવોલ્વડ. કોઈ ગોરા થયા, કોઈ મારા જેવા કાળા થયા, કોઈ લાંબા થયા, કોઈ ટૂંકા થયા. બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે રૂટ્સ આર સેમ. રિલિજન સ્ટાર્ટેડ ડિફાઇનિંગ અસ એન્ડ ડિવાઇડિંગ અસ. આજે જે કોન્ફ્લિક્ટ્સ છે વર્લ્ડમાં, ઇટ હેઝ લોટ ટુ ડુ વિથ રિલિજન. સાયન્સમાં યુ હેવ ટુ હેવ ઓપન માઇન્ડ, ઓપન હાર્ટ, બટ યુ ઓલ્સો નીડ ડિસિપ્લિન. સાયન્સમાં એટલું બધું ડિસિપ્લિન જોઈએ કે ડિસિપ્લિન વગર તમારાથી એ પ્રશ્નનો જવાબ ન મળી શકે. ઘણી વખત કોઈને 5 વર્ષ લાગે જવાબ શોધતા, કોઈને 50 વર્ષ લાગે, અને ઘણા શબ્દોનો જવાબ 5000 વર્ષથી નથી મળ્યો. સર ચાલુ જ છે. બિસાઇડ ડિસિપ્લિન યુ નીડ એનાલિસિસ, કે આટલો બધો ડેટા હોય, ગ્રાફ્સ એન્ડ ચાર્ટ્સ એન્ડ નંબર્સ, એ તમારે જોઈ અને વિચારવાનું છે કે આ શું પેટર્ન છે, વધે છે, ઘટે છે, ઉપર છે, નીચે છે, રિલેશનશીપ શું છે. એ એનાલિસિસ કરવાની એબિલિટી સાયન્સના સર્ચ માટે અને ટ્રુથ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ડિસિપ્લિન, એનાલિસિસ અને પછી ક્રિએટિવિટી. એનાલિસિસ કર્યા પછી નક્કી કરવું પડે કે આ શું, આ પેટર્ન શું કહે છે. બટ યુ હેવ ટુ બી રિસ્પેક્ટફુલ ઓફ અધર્સ ઓપિનિયન, કારણ કે સાયન્સમાં બધા લોકોના ઓપિનિયન હોય. કોઈએ આમ કહ્યું છે, કોઈએ તેમ કહ્યું છે. એટલે જો તમે રિસ્પેક્ટફુલ ન હો બીજાના ઓપિનિયન પર, તો તમને સત્ય નહીં મળે. રિલિજનમાં પણ યુ હેવ ટુ બી રિસ્પેક્ટફુલ ફોર અધર રિલિજન. યુ ટુ રિસ્પેક્ટ કે જે બી એમની બિલીફ હોય બરાબર છે, ઇટ્સ ઓકે. ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ સમબડીઝ માઇન્ડ. રિસ્પેક્ટ વોટ એવર દે આર સેઇંગ. યુ ઓલ્સો નીડ ટુ બી એથિકલ ઇન સાયન્સ, વેરી એથિકલ. કે આમનું સાયન્સ શોધેલું છે, આ ડેટા આમનો છે, અને હું જે કહું છું એ સત્ય છે, કે મેં 5 વર્ષ એક્સપેરિમેન્ટ કર્યો પછી આવી વાત મેં શોધી. એ તમે એથિકલ ન હો તો આજને તો કાલ સંભળી લ કેચ યુ. યુ ઓલ્સો નીડ ગ્લોબલ માઇન્ડ, કે જે બી પ્રોબ્લેમ તમે શોધી રહ્યા છો એ આ જગ્યાનો નથી. જો આ જગ્યાનો હોય તો તમે સોલ્યુશન લાવશો, તો જે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ઇટ વિલ બી એપ્લિકેબલ એવરીવેર. યુ ઓલ્સો નીડ મલ્ટી ડિસિપ્લિનરી માઇન્ડ. તમે એમ કહો કે હું ખાલી સાયન્ટિસ્ટ છું, એનાથી કંઈ કામ ન થાય. યુ નીડ ટુ બી સાયન્ટિસ્ટ, હ્યુમેનિટેરિયન, સાયકોલોજિસ્ટ, સોશિયોલોજિસ્ટ, ઇકોનોમિસ્ટ. Because all modern work requires teamwork. Without teamwork, there is no search for truth anymore. You also need some Gandhian values
ઇન સાયન્સ. યુ નીડ સેન્સ ઓફ સેક્રિફાઈસ, યુ નીડ કન્સર્ન ફોર ટ્રુથ એન્ડ એબ્સોલ્યુટ ટ્રુથ, યુ નીડ રિસ્પેક્ટ ફોર અધર્સ, લવ ફોર એવરીબડી, એન્ડ યુ નીડ ટુ ફોકસ ઓન સેલ્ફ રિલાયન્સ. કારણ કે બધા પ્રશ્નોના જવાબ તમારે જ આપવાના છે. એટલે આઈ સી ગાંધી એવરીવેર. આઈ સી ગાંધી ઇન ડે ટુ ડે લાઈફ, આઈ સી ગાંધી ઇન સાયન્સ, એન્ડ આઈ બિલીવ ગાંધી ઇઝ મોર રિલેવન્ટ ટુડે ઇન ધ 21st સેન્ચુરી દેન એવર બિફોર, એન્ડ આઈલ ટોક અબાઉટ ઇટ લેટર ઓન લિટલ મોર. ઇન્ડિયન સાયન્સ હેઝ ગિવન ટુ ધીસ વર્લ્ડ એ ગ્રેટ ડીલ. ઝીરો જો ન શોધાયો હોત તો સાયન્સ આગળ વધ્યું ન હોત. મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી, ફિઝિક્સ, ઓલ ઓફ ધીઝ થિંગ્સ હેડ ગ્રેટ રૂટ્સ ઇન ઇન્ડિયા. તમે આપણા જૂના ઇતિહાસને શાસ્ત્રો વાંચો એટલે આ ચક્રને બધા ડાયાગ્રામ્સ તમે જુઓ તો તમને લાગે કે આ બધી જ્યોમેટ્રી દે હેડ ફિગર્ડ ઇટ આઉટ. અત્યારે બધું સિમ્પલ દેખાય છે પણ એ લોકોએ બધું વિચારેલું. તો ઇન્ડિયન સાયન્સ હેઝ નોટ ગાટન ધ રેકોગ્નિશન ઇટ શુડ હેવ ગાટન ઇન ધ વર્લ્ડ. વી હેડ ધી ઓલ્ડેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ, નાલંદા એન્ડ તક્ષશિલા. હું તક્ષશિલા ગયો છું, પાકિસ્તાનમાં છે અત્યારે, અને હું ત્યાં જઈને જસ્ટ ઊભો રહ્યો એક જગ્યાએ, જસ્ટ બાય માય સેલ્ફ, ક્લોઝ માય આઈઝ, કે આ લોકો કેવા હશે 2700 વર્ષ પહેલા, કે દે હેડ ફિગર ધીસ આઉટ, કે ડોર્મેટરી છે, ક્લાસરૂમ છે, ટીચર્સની કુટીર છે, બધું છે. આઈ વોન્ટ ટુ ગો ટુ નાલંદા, પણ હજી મોકો આવ્યો નથી. આઈ વોઝ ઇન પટના ઓન સન્ડે, બટ આઈ ડિન્ટ હેવ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ આઈ ડુ વોન્ટ ટુ ગો ટુ નાલંદા એન્ડ સ્ટેન્ડ ધેર એન્ડ સી હાઉ યુ ફીલ ટુ બી પાર્ટ ઓફ અ સોઇલ દેટ વોઝ રિયલી ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ લર્નિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયાથી કિસમ કિસમના લોકો નાલંદા અને તક્ષશિલા ભણવા આવતા, બટ ધેન વી લોસ્ટ લોટ ઓફ દેટ સાયન્સ, કુડ નોટ કેરી ઇટ થ્રુ. મોગલ્સ કેમ, ડિસ્ટ્રોયડ સમ ઓફ ધ લિટરેચર, બર્ન્ડ બુક્સ ઇન નાલંદા, એન્ડ બ્રિટિશ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ન્યૂ નોલેજ. એટલે આપણું નોલેજ પાછળ રહી ગયું અને નવું નોલેજ આગળ આવતું ગયું. સો આઈલ ટોક લિટલ બિટ અબાઉટ ન્યૂ નોલેજ, ન્યૂ સાયન્સ, કારણ કે વી આર ઓલ બેનિફિટિંગ ફ્રોમ ન્યૂ સાયન્સ. આ ન્યૂ સાયન્સ છે ચશ્મામાં, આ ન્યૂ સાયન્સ છે હેલિકોપ્ટરમાં આવ્યા, ન્યૂ સાયન્સ છે, બધું જ ન્યૂ સાયન્સ છે, ટેલિફોન ન્યૂ સાયન્સ છે. 50 કે 100 વર્ષમાં જે સાયન્સ આપને મળ્યું છે હ્યુમેનિટીને, ઇટ ઇઝ અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ. ઇટ ધેર આર રિયલી 3 ફોર્સિસ ઇન ધ વર્લ્ડ દેટ ડિફાઇન ન્યૂ સાયન્સ. પહેલું ગ્રેવિટી. ન્યૂટને કહ્યું કે આમ એપલ પડ્યું નીચે, વિચાર આવ્યો અને ફોર્સ ઓફ ગ્રેવિટી વોઝ ડિસ્કવર્ડ. એ સત્ય જે લોકટપ થયેલું એ ન્યૂટને ખોલી નાખ્યું. એટલે ફોર્સ ઓફ ગ્રેવિટી બીકેમ એ રિયાલિટી અને સ્ટાર્ટેડ મિકેનિકલ એન્જિનિયરિંગ, મિકેનિક્સ અને આ બધું શરૂ થઈ ગયું એક સાથે ફટાફટ. દેન કેમ તેલ્સા, એને ઇલેક્ટ્રોમેગ્નેટિકનો ફોર્સ જોયો, એટલે ઇલેક્ટ્રિસિટી શરૂ થઈ ગઈ અને વાયરલેસ શરૂ થઈ ગયું અને ટેલિકોમ ને બધું ફટાફટ જુદી દુનિયા ઊભી થઈ ગઈ. સેકન્ડ ફોર્સ વોઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. થર્ડ ફોર્સ વોઝ ન્યુક્લિયર ફોર્સ, આઇન્સ્ટાઇન્સ ઓફ ધ વર્લ્ડ. એ આઇન્સ્ટાઇન કેવો માણસ હશે કે જેની પાસે ન લેબોરેટરી, ન ઇક્વિપમેન્ટ,
પેપરને પેન્સિલથી નક્કી કર્યું કે ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર. ફટાક દઈને આખી નવી દુનિયા ઊભી કરી દીધી. એ વિચાર એ બહુ પાવરફુલ વસ્તુ છે. એ વિચાર, એ ઇમેજિનેશન, દેટ હી કુડ ઇમેજિન સમથિંગ દેટ નોબડી હેડ સીન, નોબડી હેડ હર્ડ. હજી લોકો એક્સપેરિમેન્ટથી પ્રૂવ કરવા ટ્રાય કરે છે કે જે આઇન્સ્ટાઈને કહેલું એ સાચું છે કે ખોટું છે. એ કેવી શોધ હશે સત્યની કે જે ફટાક લઈને તમને ત્યાં પહોંચાડી દે કે આ સત્ય છે, હવે વચ્ચે તમે શોધી કાઢો શું છે. દેટ આઈ ડોન્ટ નો. આ ત્રણ ફોર્સિસ એક દુનિયામાં નવું સાયન્સ ઊભું કર્યું છે, નવી ટેકનોલોજીસ બધી ઊભી કરી છે, અને એનાથી દરેક જગ્યાએ દુનિયામાં દરેક જણને ખૂબ જ ફાયદો થયો છે. એટલે ટેકનોલોજી સાયન્સ એ આપણી જેમ એક જન્મ લે છે, પછી એને બધા નર્ચર કરે છે, પછી મેચ્યોર થાય છે, પછી એનો સોસાયટીમાં ઉપયોગ થાય છે, લિવ્સ અ લાઈફ. સમ ટેકનોલોજીસ ડાય, સાયન્સ ડોન્ટ ડાય. સાયન્સ લિવ્સ ફોર એવર એન્ડ એવર એન્ડ એવર, બીકોઝ દેટ્સ ધ વેરી ફાઉન્ડેશન. એટલે જેમ આપણી જિંદગી છે એવી ટેકનોલોજીની જિંદગી છે, એમાં મોત આવે છે પણ સાયન્સની જિંદગીમાં મોત નથી આવતું. સાયન્સ ને ટેકનોલોજીની ઓલ્સો ઇકોસિસ્ટમ છે. એટલે તમે એક આટલી શોધ કરો એટલે બીજા આટલી શોધ કરે, કરતા કરતા એ શોધનું પુલ વધતું જાય. એક દાખલા તરીકે ટ્રાન્ઝિસ્ટર 60 વર્ષ પહેલાં શોધાયો, એ સિમ્પલ વસ્તુ હતી. એક આમ એક મેટલ બેને ભેગી કરી એટલે એમ કે આમથી કરંટ પાસ થઈ શકે અને આમથી કરંટ ન પાસ થઈ શકે, એવું એક સિમ્પલ વસ્તુ કોઈએ શોધી કાઢી ઇન 40s. એ એક સિમ્પલ સાયન્સ હેઝ ચેન્જ ધીસ વર્લ્ડ કમ્પ્લીટલી. કમ્પ્યુટર્સ, કમ્યુનિકેશન, લેઝર, યુ નેમ ઇટ. કારણ કે એ સિમ્પલ વસ્તુની આજુબાજુ પછી બીજું સાયન્સ ઊભું થતું ગયું. જેવું બીજું સાયન્સ આજુબાજુ ઊભું થયું એના લિંકેજ ઊભા થયા. જેવા લિંકેજ ઊભા થયા એના પ્રોડક્ટ્સ થયા. પ્રોડક્ટ્સ થઈ સર્વિસીસ થઈ, સર્વિસીસ થઈ નવા જોબ બન્યા, નવા બિઝનેસીસ બન્યા, નવા મિલિયનર્સ બન્યા. અને આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ. એટલે જે થોડું સાયન્સનું સત્ય બહાર પડે એનાથી કરોડો ને કરોડો લોકોની જિંદગી બદલાઈ જાય છે, કે આપણે સમજતા નથી કે એ સત્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક નાનું સત્ય ચેન્જ ઇઝ ધી ડેસ્ટિની ઓફ ધી હ્યુમેનિટી. વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ આફ્ટર ધીઝ ઇન્વેન્શન્સ ઓફ 3 ફોર્સિસ હેઝ ઇન્ક્રીઝડ. દરેક જગ્યાએ વેસ્ટર્ન સાયન્સ ઇઝ ડોમિનેટિંગ. આપણું સાયન્સ કોઈ હવે છે જ નહીં, કારણ કે એ સાયન્સની ઇકોસિસ્ટમ એટલી વધતી ગઈ કે આપણી પાસે એ ટૂલ્સ નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા. બટ ઇટ ઇઝ ગુડ દેટ સાયન્સ ઇઝ ગ્લોબલ. એટલે આપણા સાયન્ટિસ્ટ બી ત્યાં છે અને સાયન્સમાં આપણું, મારું, તમારું જેવું કાંઈ છે નહીં. ઇફ સાયન્સ ઇઝ ગુડ, ઇટ ઇઝ ગુડ ફોર એવરીબડી. પણ સાયન્સના લીધે જે લાઈફસ્ટાઈલમાં ઇમ્પેક્ટ પડે છે એ બહુ વિચારવાની વસ્તુ છે. તમે જુઓ, એક ખાલી ઇમેજ પ્રોસેસિંગ લો કે પહેલાં શું હતું કે બાપુ બેઠા છે તો એમનો પેઇન્ટર આવીને પેઇન્ટ કરી જાય બાપુનું, પછી આપણે બધા લગાવો દિવાલ ઉપર. પછી આવી ફોટોગ્રાફી. જે ફોટોગ્રાફીનો આઈડિયા હતો એ વિચારમાંથી કેમેરો બનાવતા 118 વર્ષ થયા હતા. કદાચ તમને ખબર નહીં હોય ઘણાને,
પણ એક જસ્ટ સિમ્પલ વિચારમાંથી પ્રોડક્ટ બનાવતા 118 વર્ષ થયા. પછી કેમેરો આવ્યો એટલે બધા પેઇન્ટિંગવાળા બધા જોબ બદલાઈ ગયો. પછી બ્લેક એન્ડ વ્હાઈટમાંથી કલર પ્રિન્ટ થઈ. પછી બધા કિસમ કિસમના કેમેરા આવ્યા, પોલરાઇડ કેમેરો આવ્યો, ઇન્સ્ટન્ટ ફોટોગ્રાફી, 35mm સ્લાઇડ, અને હવે ડિજિટલ કેમેરા, યુનો 3D ફિગર્સ, પિક્ચર્સ કેન બી ઇમિડિયેટલી સેન્ટ આઉટ રાઇટ ના. ફોટો તમારે ન ડેવલપ કરવો પડે, ન કે એન્વેલપમાં મૂકવો પડે, કે ન મેલ કરવો પડે. આઈ ગેરંટી કે આ જે અત્યારે વાત ચાલી રહી છે અહીંયા, એ સંભળી US ઇઝ વોચિંગ ઇટ. ઘણી વખત મારો સન મને ફોન કરે કે ડેડ તમે પૂનામાં કેમ છો, એટલે હું પૂછું કે કેમ તને કીધું ખબર પડી, તો કે ગૂગલ પર છે કે સામ પેટ્રોડા સેટ સમથિંગ ઇન પૂના. એટલે ટુડે લોકલ ઇવેન્ટ્સ હેવ બીકમ ઇન્ટરનેશનલ, લોકલ ઇમેજીસ હેવ બીકમ ઇન્ટરનેશનલ ઇમેજીસ. આ જે ઇમેજ છે અત્યારે, પહેલાં તો આપણે જ જોઈ શકતા, પછી ફોટો પાડો, પછી કોઈને મેલ કરો, અને પછી મળે ત્યારે જોવે. અત્યારે તો એટલે ઇન્સ્ટન્ટ. લુક એટ ધી ટ્રાન્સફોર્મેશન ઇન ટેકનોલોજી ઓફ ઇમેજ પ્રોસેસિંગ. પછી હવે ઇમેજ ફેક બી કરી શકાય. તમે આટલું મોઢું કાપી, મારું બીજા કોઈનું મોઢું મૂકી દો અત્યારે, કેમ લાગે કે આ બોલતા હતા. ઇમેજ પ્રોસેસિંગ ઇઝ અ ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ હાઉ થિંગ્સ હેવ ચેન્જ. બટ ઇન ધીસ વેસ્ટર્ન ડોમિનન્સ ઓફ ટેકનોલોજી, વેસ્ટર્ન લાઈફ સ્ટાઇલ ઇઝ ઓલ્સો ડોમિનેટિંગ. એ થોડું વિચારવાનું છે. અત્યારે શું છે દુનિયામાં, કે એવરીબડી વોન્ટ્સ ટુ કોપી અમેરિકા. અમેરિકન ઇકોનોમી ઇઝ બેઝડ ઓન કન્ઝમ્પશન. મોર શર્ટ્સ, મોર કાર્સ, મોર શૂઝ, મોર ટાઈઝ, મોર 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 એવરીથિંગ મોર. ઇફ યુ આર સ્માર્ટ યુ હેવ ટુ બી રિચ, યુ કાન્ટ બી પુઅર એન્ડ સ્માર્ટ. એવું છે. ઓકે, બધા પૂછે છે કે એનો કેટલું મોટું ઘર છે, એમ કેટલી કાર છે, પછી એ જજમેન્ટ બાંધી લે તમે ક્યાં છો સ્માર્ટનેસમાં. ધ વર્લ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ કોપી અમેરિકન મોડલ ઓફ ડેવલપમેન્ટ, વિચ ઇઝ નોટ સ્કેલેબલ, સસ્ટેનેબલ, ડિઝાયરેબલ ઓર વર્કેબલ ફોર એ કન્ટ્રી લાઈક ઇન્ડિયા. ચાઇનાને અમેરિકન મોડલ જોઈએ છે, યુરોપ તો અમેરિકન મોડલ છે જ, બટ ધ વર્લ્ડ ઓવર એવરીબડી વોન્ટ્સ મોર એન્ડ મોર. એન્ડ વી નીડ ટુ ક્રિએટ એ ન્યૂ મોડલ ઓફ ડેવલપમેન્ટ. નોબડી એલ્સ ઇઝ ગોન ટુ ડુ ઇટ. ઓનલી ઇન્ડિયા, ઇન્ડિયન થોટ એન્ડ ઇન્ડિયન ઇથોસ કેન ક્રિએટ એ ન્યૂ મોડલ ઓફ ડેવલપમેન્ટ. સો હાઉ ડુ વી ટેક ધીસ મોડર્ન સાયન્સ એન્ડ ક્રિએટ a new way of life? Then again you go to Gandhi. Simplicity, sense of sacrifice, concern and love for others, and self. Main jo India mein ke badda no self esteem is very fragile. Everybody is ready to be hurt. બધા ખોટું બહુ લાગી જાય છે આ દેશમાં, કે તમે મને હેલો ના કહું ને આમને હેલો કહું એટલે હું તમારી સાથે બે દિવસ નહીં બોલું. એઝ અ રિઝલ્ટ ઓફ ફ્રેજાઇલ સેલ્ફ એસ્ટીમ, વી કેનોટ ફોર્મ ટીમ્સ. કારણ કે ટીમ્સમાં કેવું હોય કે યુ ટુ રિસ્પેક્ટ, કે ભાઈ આમને મારા કરતાં વધારે આવડે છે, ઇટ્સ ઓકે, પરફેક્ટલી ઓલ રાઇટ, એમાં કાંઈ વાંધો નહીં. કે તમે બોસ હો એટલે તમને બધું જ દરેક વસ્તુમાં દરરોજ આવડે, એ વાત વ્યાજબી નથી. એટલે કોકે બોસને કહેવું પડે કે ભાઈ લુક, યુ ડોન્ટ મેક સેન્સ ટુડે. એ ઇન્ડિયામાં બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. બોસને ખરાબ લાગી જાય, બોસની વાઈફને ખરાબ લાગી જાય. ઓકે, એટલે સેલ્ફ એસ્ટીમ, અને અગેન દેટ ઇઝ ફ્રોમ ગાંધી. ગાંધી હેડ ધ બેસ્ટ સેલ્ફ, યુ કુડ નોટ હર્ટ હિમ. No one could insult Gandhi. Responsibility is something nobody gives you, you take.
એવી રીતે સેલ્ફ નોબડી કેન હર્ટ, યુ ગેટ હર્ટ ઇફ યુ ડિસાઈડ, નોબડી કેન હર્ટ યોર સેલ્ફ. આ મોડર્ન સાયન્સમાં અત્યારે શું છે કે વી ગેટ હર્ટ બીકોઝ વી ડોન્ટ હેવ ઇનફ. પેલામાં રોલ્સ રોયલ લઈને આવ્યો ત્યારે આપણે એમ થાય કે આ મહાન છે આ માણસ તો, કારણ કે આપણી પાસે નાનો ખટારો છે. કારણ કે મટીરિયલ સાથે જે અટેચમેન્ટ છે, વેલ્યુઝ, દેટ હેઝ કમ ફ્રોમ વેસ્ટ, ઇટ ઇઝ નોટ ઇન્ડિયન, બટ વી આર ઓલ લોક્ડ ઇન ઇટ. આમ ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ પર આવે છે કે 10 બિલિયનર, એટલે લોકો કે સાલું કેવું પડે તો જબરું છે, અને ધે બીકમ ધ હીરોઝ ઓફ ટુમોરો. હીરોઝ ઓફ ટુમોરો ઓર ટુડે આર જજ બેઝડ ઓન ધેર વેલ્થ એન્ડ નોટ ધેર કેરેક્ટર, બટ ધેટ્સ ધ વર્લ્ડ વી હેવ ક્રિએટેડ. સો હાઉ ડુ વી રિયલી ટેક ધ મોડર્ન સાયન્સ એન્ડ ક્રિએટ ન્યૂ વર્લ્ડ, એન્ડ ડોન્ટ ટેક વિથ મોડર્ન સાયન્સ ધ મોડર્ન વર્લ્ડ? એ મોટી ચેલેન્જ છે. લેટ મી ટેલ યુ વોટ આઈ ટ્રાય ટુ ડુ ઇન માય ઓન વે. મને તો કે આ બધી ઝાઝી સમજ નથી પડતી, પણ આઈ ડિસાઇડેડ ટુ ડુ માય ઓન થિંગ ઇન ઇન્ડિયા, સમજ્યા વગર. ઓકે, એન્ડ આઈલ ટેલ યુ, આઈ વિલ સે ફ્રેન્ક, આઈ એમ ટોકિંગ ટુ ધ ફેમિલી. ઓકે, હું અહીંયાથી અમેરિકા ગયો, ત્યાં નાનો ધંધો શરૂ કર્યો. પૈસા તો હતા નહીં કોઈ દિવસ, $40 લઈને ગયેલા અમેરિકા. પછી પેરેન્ટ્સ આવ્યા અને ભાઈઓ બહેનો બધા, એવરીબડી કેમ ટુ અમેરિકા, ઓલ માય બ્રધર્સ સિસ્ટર્સ પેરેન્ટ્સ, અનુજ ફાધર, અનુજ બ્રધર, બિકોઝ દેટ વોઝ ઇન્ડિયન રિસ્પોન્સિબિલિટી. નોબડી ટોલ્ડ યુ ટુ ડુ ઇટ, કોઈ એવું કહ્યું નહીં કે તમને આ તમારી જવાબદારી છે, પણ એવું સમજી લીધું કે આપણી જવાબદારી છે જ ને હવે એમાં શું. ઓકે, પુટ એવરીબડી થ્રુ કોલેજ, હેડ નો મની, એન્ડ ઓલ ઓફ અ સડન મેડ સમ મની બાય સેલિંગ અ કંપની લિટલ બિટ. એટલે એમ થયું કે ચલો ઇન્ડિયા ફરવા જઈએ. એટલે પહેલી વખત હું દિલ્હી આવ્યો, ધીસ વોઝ 1980. આવ્યો એટલે એરપોર્ટ પર દિલ્હી તો કોઈ ઓળખે નહીં, એટલે એરપોર્ટ પૂછ્યું કે ક્યાં રહેવું, તો કે ક્યાં રહેવું છે, ફર્સ્ટ ક્લાસ હોટલમાં, તો કે તાજમહાલ હોટલમાં જાઓ. એટલે ટેક્સી લઈને ગયા તાજમહાલ, એન્ડ આઈ ડિસાઇડેડ ટુ કોલ માય વાઇફ. ત્યાંથી મેં જરા ફોન કરી દઉં કે ભાઈ આવી ગયા છીએ, ફોન જ ન ચાલે, કુડ નોટ કોલ. બે ચાર વખત પ્રયત્ન કર્યો, કંટાળ્યો, પછી મેં આ ગજબ છે. એટલે લોટ ઓફ એરોગન્સ અને લોટ ઓફ ઇગ્નોરન્સ સેડ આઈ એમ ગોઈંગ ટુ ફિક્સ ધીસ, આ વસ્તુ ફિક્સ કરી દેવાની છે, એવું મગજમાં ફિટ થઈ ગયું. સમજ્યા વગર, જો સમજાવત તો શરૂ જ ન કરત. એટલે ઇગ્નોરન્સ જે છે, અજ્ઞાનતા, એ બહુ મહાન વસ્તુ છે. એટલે પછી મેં જોયું કે આ બધું તો ક્યાંય ફોન નથી ચાલતા, હવે કે બધા આવડા કાળા ડબ્બા છે, લોકો બેઠા છે, આમ આમ કર્યા કરે છે, કે થતું કાંઈ નથી. એટલે પછી હું ગયો પાછો જ્યારે, એટલે મેં અનુને કહ્યું કે અનુ, આઈ થિંક આઈ હેવ ફાઉન્ડ સમથિંગ આઈ વોન્ટ ટુ ડૂ ફોર નેક્સ્ટ 10 યર્સ. આ 10 વર્ષ આ વસ્તુ મળી ગઈ છે. તો કે કેવી રીતે કરશો? નો આઈડિયા, ડીડ નોટ નો એનીબડી. એટલે સ્ટાર્ટેડ કમિંગ એવરી 2 વીક્સ, આઈ વિલ કમ ટુ દિલ્હી, ન કોઈ ઓળખે, ન કોઈ જાણે, કે હોટલમાં રહું. પછી કોઈએ એમ કહ્યું કે ભાઈ તમે મિસિસ ગાંધીને મળો. મિસિસ ગાંધીને હું કેવી રીતે મળું? આઈ ડિન નો એનીબડી. એટલે માય ફાધર ઇન લો હરિભાઈ છાયા, જે કચ્છમાં કલેક્ટર હતા, એમને કહું કે ભાઈ દેવગઢ બારિયાના મહારાજા છે, એમને મળો, કે જયદીપસિંહ, ગ્રેટ પર્સન. એટલે મેં જયદીપસિંહમાં ફોન કર્યો, અને હી વોઝ જસ્ટ વન્ડરફુલ, ગ્રેટ. એટલે મને કે તમે 4 વાગે આવો, આપણે જીન ને ટોનિક પીશું. એટલે મેં કહ્યું આ વસ્તુ બરાબર છે. એટલે હું ગયો એમને ત્યાં,
એટલે મને કહે ઠીક છે હું સગવડ કરીશ કંઈક. સો હી ટ્રાઈડ. પછી 10 મિનિટની મિટિંગ હતી મિસિસ ગાંધી સાથે. મેં કહ્યું કે મારે 10 મિનિટ નથી મળવું. ઇફ શી ઇઝ ઇન્ટરેસ્ટેડ શી મસ્ટ ગીવ મી 1 અવર. એક કલાક ના આપે તો એ નો સેન્સ ઇન પરસ્યુઇંગ ઇટ, કારણ કે 10 મિનિટમાં કંઈ કામ થાય નહીં. આફ્ટર 8 મંથ્સ, 8 મહિના પછી મને 1 કલાક આપ્યો મિસિસ ગાંધીએ. હું ગયો એટલે રાહુલ હતો ત્યાં, બધાને મળ્યા ને યુ નો આઈ ગીવ અ પ્રેઝન્ટેશન. દેવર ઓલ દેર, આખી કેબિનેટ હતી. મેં મિસિસ ગાંધીને એમ કહ્યું ત્યારે કે ટેલિકોમ આ દેશનો નકશો બદલી શકશે, અને ટેલિકોમ આપણે કરી શકીએ કારણ કે આપણા યંગ લોકો છે, દે આર વેરી ટેલેન્ટેડ. એટલે કોઈની મદદની જરૂર નથી, પરદેશની ટેકનોલોજીની જરૂર નથી, આઈ વિલ હેલ્પ. એટલે પછી બધા કહે કે આ માણસને શું જોઈએ છે, દેખાય છે તો ભૂત જેવો, લાંબા વાળ ને કંઈક ગમે તેવું બોલે છે ને કંઈક રૂવાબથી ચાલે છે, બધું પીપલ હેવ દેર ઓન આઈડિયાઝ. ઓકે, એટલે પછી બધા પૂછવા માંડે તમારે શું જોયું. મેં કશું નથી જોતું. એન્ડ દેવર પઝલ્ડ કે આ કંઈક કેચ છે, આમાં કે આમાં કંઈક કેચ છે, એમ કંઈક થવાનું છે. એટલે સેકન્ડ શૂ ઇઝ ગોઈંગ ટુ ડ્રોપ, આ બીજું બૂટ ક્યાંક પડશે. એટલે પછી એક દિવસ રાજીવે, એક મિનિસ્ટર હતા સંજીવી રેડ્ડી ઇલેક્ટ્રોનિક્સના, સંજીવી રેડ્ડીને કહે તું ભાઈ આને પૂછતો ખરા આ માણસને શું જોઈએ છે. એટલે પછી મેં સમજાવ્યું લો આઈ ડોન્ટ નીડ એનીથિંગ, આઈ ડોન્ટ વોન્ટ સેલરી, આઈ ડોન્ટ વોન્ટ ટાઇટલ, યુ ડોન્ટ હેવ ટુ કોલ મી એનીથિંગ, આઈ ડોન્ટ વોન્ટ ટુ હેડ અ ડિપાર્ટમેન્ટ, આઈ જસ્ટ વોન્ટ ટુ ગેટ ઇટ ડન. એન્ડ ટુ ગેટ ઇટ ડન યુ ડોન્ટ નીડ ટુ બી એનીબડી. દેન સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલેમેટિક્સ વોઝ સેટઅપ. 400 યંગ છોકરાઓને હાયર કર્યા, કામ શરૂ કર્યું. સી ડોટ વોઝ સેટઅપ, રૂરલ ટેલિફોન શરૂ થયા, એસટીડી પીસીઓ શરૂ થયા. એમ કરતાં કરતાં વી ટ્રેન્ડ થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ યંગ એન્જિનિયર્સ. જે અત્યારે સોફ્ટવેરમાં જેટલી ટેલેન્ટ છે, ઇટ ઓલ કેમ ફ્રોમ ધોઝ ડેઝ. અત્યારે વી ડૂ $80 બિલિયન વર્થ ઓફ સોફ્ટવેર એવરી યર, યર આફ્ટર યર. વી આર ધ લીડર્સ ઇન ધ વર્લ્ડ. ધેન વી હેડ 2 મિલિયન ફોન્સ, અત્યારે આપણી પાસે 800 મિલિયન ફોન્સ છે. વી આર નેશન ઓફ એ કનેક્ટેડ બિલિયન. નાવ દેટ વી આર એ નેશન ઓફ એ કનેક્ટેડ બિલિયન, વી હેવ ટુ થિંક ડિફરન્ટલી. એ કેટલી મહાન વસ્તુ આ દેશમાં થઈ ગઈ છે, પણ લોકોને કંઈ સમજ પડતી નથી હજી. કે 5000 વર્ષથી આપણે અનકનેક્ટેડ હતા, કે નોર્થ ઇસ્ટમાં કોઈ છે ને કોઈ સાઉથમાં છે ને કોઈ ગુજરાતમાં છે ને, વી આર નોટ કનેક્ટેડ. ઓલ ઓફ અ સડન બૂમ ઇન લાસ્ટ 10 યર્સ વી આર એ નેશન ઓફ કનેક્ટેડ બિલિયન. એનો મતલબ શું? હવે શું કરવું આનું? આમ કનેક્ટેડ રહેવું બસ? એટલે આજે વસ્તુ થઈ, વચ્ચે પછી આ હેડ હાર્ટ એટેક, આ હેડ ક્વોડ્રુપલ બાયપાસ, પછી રાજીવ ગાંધી ગટ કિલ્ડ, એન્ડ આઈ રેન આઉટ ઓફ મની. પૈસા બધા જ્યાં ત્યાં વાપરી નાખ્યા. આઈ હેડ 2 કિડ્સ રેડી ટુ ગો ટુ કોલેજ, આઈ હેડ નો મની ટુ પે ટ્યુશન, સો આઈ ટુ ગો બેક. એટલે હું ગયો પાછો અમેરિકા. બટ આઈ હેડ ગિવન અપ માય US નેશનાલિટી, ઇન્ડિયન નેશનલ અગેઈન. એટલે આઈ ડિન્ટ હેવ એ વિઝા ટુ ગો બેક. સો આઈ વેન્ટ ઓન અ ટુરિસ્ટ વિઝા, બટ યુ કુડન્ટ વર્ક ઓન અ ટુરિસ્ટ વિઝા. સો આઈ સમહાઉ મેનેજ સ્ટાર્ટેડ અનાધર બિઝનેસ, રીબિલ્ડ માય લાઈફ ફ્રોમ સ્ક્રેચ અગેન. બટ ધેન આઈ વોઝ 54 યર્સ ઓલ્ડ એન્ડ નોટ 22 યર્સ ઓલ્ડ. રીબિલ્ડ, put children through college. I have 2 wonderful kids, boy and a girl. Mara ba mari sathe hata, bapuji mari sathe hata. He died, ba died about 10 years ago. And then I said, what is the next big thing in India? Maga chaltu tu ka yaha baitha baitha kantada hai chhe te budu, everything is all set, chokra mota thai gaya, budu everything is in order. I realized that the next big thing in India is knowledge.
વી નીડ ટુ રિયલી ફોકસ ઓન નોલેજ ઇફ યુ વોન્ટ ટુ ગ્રો એટ 8 to 10%. એન્ડ ઇફ યુ ડોન્ટ ગ્રો એટ 8 to 10%, વી કેનોટ રિડ્યુસ પોવર્ટી. એટ ધી એન્ડ ઓફ ધ ડે વોટ મેટર્સ ઇન ઇન્ડિયા ઇઝ ડિસ્પેરિટી, ડિસ્પેરિટી બિટવીન રિચ એન્ડ પુઅર, અર્બન રૂરલ, એજ્યુકેટેડ અનએજ્યુકેટેડ. વોટ મેટર્સ ઇન ઇન્ડિયા ઇઝ 550 million યંગ બિલો એજ ઓફ 25. વોટ ડુ વી ડૂ ફોર ધેમ? જોબ્સ, એમ્પ્લોયમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ. હાઉ ડુ વી યુઝ ટેકનોલોજી ટુ રિયલી હેલ્પ ધેમ? ઇન રાજીવ ટાઈમ વી હેડ ટેકનોલોજી મિશન્સ ઓન વોટર, લિટરસી, ઇમ્યુનાઇઝેશન, એડેબલ ઓઇલ, ટેલિકોમ, ડેરી. આઈ યુઝ ટુ વર્ક વિથ કુરિયન. ત્યારે અમે એમ નક્કી કરેલું કે વેક્સિન આપણે ઇન્ડિયામાં બનાવવા જોઈએ. ત્યારે પોલિયો વોઝ અ બિગ ઇશ્યુ, ગિની વર્મ વોઝ અ બિગ ઇશ્યુ. નાવ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી કેન સે વી આર એ કન્ટ્રી વિધાઉટ પોલિયો. 25 વર્ષ થયા એ કામ કરતા, હજારો લોકોએ એમાં કામ કર્યું, પણ આ બધું લોકોને સમજ નથી પડતી. વી ઇરાડિકેટેડ પોલિયો, ઇટ ટુક સો મચ ઓફ એફર્ટ, ઇટ ડઝન્ટ ગેટ એની પબ્લિસિટી. બટ ઇફ લિટલ બિટ ઓફ કોન્ટ્રોવર્સી, ન્યૂઝ પેપર હેડલાઇન્સ. પિટોડાએ કહ્યું કે આમ છે. ઓકે, હું તમને એક દાખલો આપું. એક વખત કલકત્તામાં આઈ વોઝ ગિવિંગ એ કોન્વોકેશન સ્પીચ એટ IIM કલકત્તા ઇન 87-88. બધા યંગ છોકરાઓ, ગુડ લુકિંગ કિડ્સ, અને એ કંઈક ગાંધીજી જયંતિનો ટાઈમ હતો, કંઈક એવું કંઈક, આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી. એટલે ગાંધી વોઝ ઓન માય માઇન્ડ. એટલે હું બોલ્યો અને એમાં મેં એવું કહ્યું કે ભાઈ, ગાંધી બિલોંગ્સ ટુ એવરીબડી. ગાંધી ઇઝ અ ફિનોમેના, ગાંધી ઇઝ અ કોન્સેપ્ટ. અને મેં કહ્યું કે એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, યુ કેન ડ્રિંક સ્કોચ, વેર જીન એન્ડ સ્ટીલ બી ગાંધીયન. એવું તો કહી દીધું ભૂલથી. એટલે બીજે દિવસે પેપરમાં હેડલાઇન, પિટોડા સેઝ ગાંધી ડ્રિંક સ્કોચ એન્ડ વોર જીન. એટલે આપણા ન્યૂઝ પેપરનું આવું છે. એટલે પછી બધા ગાંધીયન ભેગા થયા કલકત્તામાં. એ લોકો એક અરજી કરી પ્રાઇમ મિનિસ્ટરને, સાચી વાત છે, કે પિત્રોડાને કહો એમ કે કાંઈ માફી માંગે. એટલે પછી મારા પર તો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ફોન આવ્યો કે ભાઈ આ શું છે? મેં કહ્યું શું છે? તો કે ભાઈ એવું કહે છે કે તમારે માફી માંગવાની. ભાઈ હું એ માફી નથી માંગતો. આઈ સ્ટીલ બિલીવ દેટ યુ ડોન્ટ એગ્રી વિથ ઇટ, ઇટ્સ ઓકે, ઇટ્સ યોર રાઇટ નોટ ટુ એગ્રી, બટ લેટ મી સે સમથિંગ ના વિચ આઈ વોન્ટ ટુ સે. એટલે આપણે ત્યાં વિવાદ ફટ દઈને મોટા ન્યૂઝ થઈ જાય છે, પણ કામ સારું થાય તો કોઈ ધ્યાન નથી આપતું. એટલે નોલેજ કમિશનમાં વી ફોકસ્ડ ઓન ફોર 5 યર્સ એજ્યુકેશન, સાયન્સ, ઇનોવેશન, લાઇબ્રેરીઝ, લેંગ્વેજીસ, ટ્રાન્સલેશન્સ, એપ્લિકેશન્સ. જેવું એ કામ પત્યું, વી ડિસાઇડેડ કે વી મસ્ટ બિલ્ડ નોલેજ નેટવર્ક. એટલે અત્યારે આપણે દેશમાં 1500 નોડ 40 GB બેન્ડવિથથી ફાઈબર ઓપ્ટિક્સથી જોડીએ છીએ, કે જે આપણી યુનિવર્સિટીઝ, કોલેજીસ, સાયન્સ લેબોરેટરીઝ બધી કનેક્ટ થાય અને લોકો બિગિન ટુ કોલાબરેટ એન્ડ એક્સચેન્જ ડેટા. એ નેટવર્ક 15,000 કરોડમાં તૈયાર થઈ ગયું છે, ઓલરેડી વર્કિંગ ટુડે, બટ નોબડી નોઝ હાઉ ટુ યુઝ ઇટ. ધેન આઈ એમ ફોકસ્ડ ઓન બિલ્ડિંગ પબ્લિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે પંચાયતને બ્રોડબેન્ડ ફાઈબરથી જોડી દો તો પંચાયતમાં એજ્યુકેશન, હેલ્થ, પબ્લિક સર્વિસ, ફાઇનાન્શિયલ સર્વિસીસનો નકશો બદલાઈ જાય. હું તમને એક દાખલો આપું. અત્યારે જ્યારે આપણે સ્કૂલની વાત કરીએ છીએ ત્યારે ઓટોમેટિક આપણા મગજમાં ટીચર, ડસ્ટર, બ્લેકબોર્ડ, ચોક, ટેક્સ્ટબુક, એક્ઝામ, સર્ટિફિકેટ આ બધું ફિટ થઈ જાય છે. પણ હવે છોકરા આવી રીતે શીખતા જ નથી. એક એક રેન્ડમ કમ્પ્યુટર પર એક જોવે છે અને શીખે છે. આપણને એમ કહેતા કે ફોકસ કરો. આજના છોકરાઓ મ્યુઝિક સાંભળે છે, કંઈક SMS કરે છે, લેસન બી કરે છે અને કંઈક ગપ્પા બી મારતા હોય છે ફોન પર, અને બધું સાથે કરે છે અને બરાબર કરે છે. પણ પેરેન્ટ્સને એમ થાય કે બધું ખોટું છે, કારણ કે પેરેન્ટ્સની દુનિયા જુદી છે. ને એટલે હું દરેક બાળકોને કહું કે બે તમારે શીખામણ મારી પાસે લેવાની. એક, પેરેન્ટ્સનું નહીં સાંભળવાનું, અને બીજું ટીચરનું નહીં સાંભળવાનું, કારણ કે બિચારા બંનેને કાંઈ ખબર જ નથી. તમારી દુનિયા બહુ જુદી થવાની છે. યોર વર્લ્ડ ઇઝ ગોન બી વેરી ડિફરન્ટ, કારણ કે એ લોકો તો તમને શીખામણ આપે છે એ લોકોની દુનિયા પ્રમાણે. એ તો દુનિયા પૂરી થઈ ગઈ, ત્યારે નહોતા કમ્પ્યુટર, નહોતા કંઈક, યુ નો, SMS કંઈ ખબર જ નહોતી એ લોકોને.
એટલે ધે ડોન્ટ નો હાઉ ટુ એક્સ્ટ્રાપોલેટ. એટલે આજે જો ટીચર હોય તો ટીચર ડઝ નોટ નીડ ટુ ક્રિએટ કન્ટેન્ટ ઓર ડિલિવર કન્ટેન્ટ. આઈ ડોન્ટ નીડ ટીચર ટુ ક્રિએટ કન્ટેન્ટ ઓર ડિલિવર કન્ટેન્ટ, ધેન વાય ડુ આઈ નીડ ટીચર? આઈ નીડ ટીચર એઝ અ મેન્ટોર. આ બાપુની જેમ કે બેઠા છે ત્યાં, દેટ્સ ઇટ, દેટ્સ મોર દેન ઇનફ. ઓકે, આપણા બધા ગુરુ એવા જ હતા કે તમે જે કરો કરતા, પણ હું અહીંયા છું, બેઠો છું, જે જરૂર પડે આવજો. ઓકે, એટલે ઓલ અવર ટીચર્સ નીડ ટુ બી ચેન્જ ટુ મેન્ટોર. હવે કેવી રીતે કરો? બિકોઝ ટુ બી અ મેન્ટોર યુ હેવ ટુ બી કામ, કમ્ફર્ટેબલ, સિક્યોર્ડ. ઓકે, આ તો ઘરે ઝઘડે છે, છોકરાને શીખવાડે કેવી રીતે? એટલે ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ એવરી રોલ, અને આ બધું લોકો નથી સમજતા. એટલે ટેકનોલોજી ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ઓલ અવર ટીચર્સ ઇન ધ નેક્સ્ટ 10 યર્સ, એન્ડ ઇફ દે ડોન્ટ ચેન્જ દે વિલ બી આઉટ ઓફ બિઝનેસ. ઇફ આઈ વોઝ ટુ બિલ્ડ અ યુનિવર્સિટી ટુડે, ઇટ વિલ નોટ લુક લાઈક કેમ્બ્રિજ, હાર્વર્ડ ઓર દિલ્હી યુનિવર્સિટી ઓર IIT. ઇટ મે બી ટોટલી ડિફરન્ટ. દેર મે નોટ બી એની બિલ્ડિંગ્સ. ઓકે, નો ક્લાસરૂમ્સ, નો ટીચર્સ. પણ આવું આમ હોય કે છોકરાઓ કે ચાર અહીંયા ભણે છે, પાંચ અહીંયા ભણે છે, કોઈ કોઈ કોફી પીવે છે, કોઈ કે રમે છે, બટ એવરીબડી નોઝ કે દેર ઇઝ સ્વામી ગુરુ યુ કેન ગો ટુ ઇન ડિફિકલ્ટી. અધરવાઇઝ કર્યા કરો તમારું પોતાનું. લર્ન ફ્રોમ ધી એન્વાયરમેન્ટ, એન્ડ ધ નોલેજ ઇઝ એવરીવેર. સો મોસ્ટ ઓફ માય ટાઈમ ઇઝ સ્પેન્ડ ઓન ક્રિએટિંગ પબ્લિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નોલેજ નેટવર્ક. પણ આ બે હોય, પણ આ ન બદલાય તો કાંઈ ના બદલાય. એટલે ઇન્ડિયામાં મોટા મોટો પ્રોબ્લેમ એ છે કે વી આર ઓલ લોક્ડ અપ ઇન અવર બ્રેઇન, કે આમ જ થાય, બીજી રીતે થાય જ નહીં. એ મોટા મોટો પ્રોબ્લેમ અહીંયા છે, એન્ડ આઈ ફાઇન્ડ ઇટ એવરીવેર. ઓકે, એન્ડ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ, સ્પેશિયલી ઇન ગવર્મેન્ટ. નોબડી વોન્ટ્સ ટુ ચેન્જ. હું કહું છું કે ઓલ ધ પ્રોસેસીસ દેટ વી હેવ ટુડે આર ઓબ્સોલેટ, બીકોઝ ધોઝ વેર ડિઝાઇન બાય બ્રિટિશ રાજ. આપણે એક પ્રોસેસને વધારે કોમ્પ્લિકેટ કરી છે, અને હવે એને કમ્પ્યુટરાઇઝ કરીએ છીએ. એટલે વી નીડ ટુ રીડિઝાઇન પ્રોસેસીસ, કે ભાઈ એડમિશન લેવું હોય સ્કૂલમાં તો આટલા બધા ફોર્મની શું જરૂર છે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હમણાં ગઈકાલે આ હેડ એન ઇન્ટરવ્યૂ ઓફ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ના ચેરમેનનો. હું કેબિનેટ સેક્રેટરી ને પ્રાઇમ મિનિસ્ટરનો સેક્રેટરી. એટલા બધા લોકો, દે આર ઓલ ઇન 50s, 58, 59, 60. તે લોકોનું હાઈસ્કૂલનું સર્ટિફિકેટ અંદર હતું. મને બહુ નવાઈ લાગી, ભાઈ આ માણસ આટલું બધું, એના હાઈસ્કૂલનું સર્ટિફિકેટ શું જોઈને કામ છે? પણ એવી એક રિક્વાયરમેન્ટ છે ફોર્મમાં કે હાઈસ્કૂલનું સર્ટિફિકેટ ઓરિજિનલ કોપી મૂકો અંદર. ધન્ય છે આ લોકોને. હું જ્યારે આવું અમેરિકાથી, હું આઈ ટ્રાવેલ ઓલ ધ ટાઈમ, એટલે બધા ફોર્મ ભરવું પડે છે એરલાઇનમાં, તમારું નામ ને આમ ને તેમને બધું. રોજ લોકો લાખો ફોર્મ ભરે છે. આઈ ડોન્ટ નો હુ રીડ્સ દેટ ફોર્મ. આ ખબર નહીં શું કરે છે એ ફોર્મનું, પણ તોય ફોર્મ ભરવું પડે છે. કારણ કે મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે આજે કરીએ છીએ, કરાયા રાખો, જો કંઈક બીજું કરશું તો મુસીબત, અમે મુકાઈ જઈશું. પણ ટેકનોલોજી ટુડે સેઝ એવરીથિંગ ઇઝ ઓબ્સોલીટ. એજ્યુકેશન ઇઝ ઓબ્સોલીટ, હેલ્થ સર્વિસ ઇઝ ઓબ્સોલીટ, ગવર્નન્સ ઇઝ ઓબ્સોલીટ, સર્ટિફિકેટ્સ ડોન્ટ મીન એનીથિંગ. હવે કેવી રીતે લોકોને સમજાવવું કે ભાઈ દુનિયા નવી બદલાઈ રહી છે, અને તમે નહીં બદલાવ તો મુસીબત થશે, તમને તો નહીં પણ તમારા બાળકોને. નવું ઇન્ડિયા જો બનાવવું હોય તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, આ સાયન્સનો લાભ લેવાનો છે. બટ યુ નીડ ટુ ચેન્જ. ગઈકાલે હું આવતો હતો દિલ્હીથી, એટલે એક માણસ મારી પાસે આવીને મને કહે, કેમ કે તમે શ્યામ પિત્રોડા જેવા દેખાવ છો. એટલે યુ નો આઈ ડિન્ટ વોન્ટ ટુ કોમ્પ્લિકેટ લાઈફ. એટલે મોસ્ટલી માણસો કહે, હું તો કોઈ હશે, આઈ જસ્ટ ડોન્ટ પે અટેન્શન. કારણ કે ફ્લાઇટમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ એનીબડી. હું મારું કામ કરતો હું બેઠો બેઠો, કે વાંચતો હું પછી, પણ આઈ હેડ ટુ ટેલ હિમ, કારણ કે તો પછી સાથે જ ઊભો હતો. એટલે ભાઈ ભાઈ હું શ્યામ પિત્રોડા છું. એક મગજમાં એમને થઈ ગયું કે હવે તો આ ફસાઈ ગયા, એટલે આની જોડે વાત કરવાનું ચાલુ કરી દો.
એટલે હું બેઠો હતો 1A સીટમાં, મારી જોડે સીટ ખાલી હતી. ભાઈ આવી ગયા મારી સાથે બેઠા કે સાહેબ એક કલાક તમારી સાથે વાત કરવી છે. હા, એક કલાક ફ્લાઇટ દિલ્હીથી અમદાવાદ ફસાઈ ગયા ને, બટ ઇટ વોઝ નાઇસ. એટલે મને કહે સાહેબ મારે બદલાવવું છે. કે મેં કેમ? તો કે આઈ હેડ અ હાર્ટ એટેક. એ હાર્ટ એટેક આવ્યો પછી મને જરા કંઈક થોડું જ્ઞાન થયું કે જો હું તો ધંધો છે મારો, ધંધામાં ચોરી કરીએ છીએ, ટેક્સ નથી ભરતા, લોકોને બરાબર મજૂરોને હેરાન કરીએ છીએ, દીકરાને વઢીએ છીએ આખો દિવસ, કે વાઇફ જોડે રોજ ઝઘડો કરીએ છીએ, કે આ કેમ થાય છે? કે ભાઈ મને કાંઈ ખબર નથી, તમે કોઈ સ્વામી વામી જોડે વાત કરો. ઓકે, એ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે મેં ભાઈ મને નથી સમજ પડતી આમાં. ઓકે, તો પણ તમે કેવી રીતે ચલાવો છો? કે ભાઈ મારે તો કોઈ ઝઘડો બગડો થતો નથી, હું છોકરાઓને વઢતો નથી, કે હું છોકરાઓને કંઈ કહેતો નથી તમે કરો. ઓકે, કોઈ દિવસ પૂછ્યું નહીં કે તમે શું ભણો છો, પણ એ ભણ્યા કરે છે ને, સારા છોકરાઓ છે ને. ધી ઓનલી થિંગ આઈ ડુ, આઈ સેડ આઈ લવ ધેમ, દેટ્સ ઓલ આઈ ડુ. ઓકે, ધે નો દેટ ઇન ટ્રબલ દે કેન કાઉન્ટ ઓન મી. એટલે મેં એમને કહ્યું કે જ્યારે વેન માય ચિલ્ડ્રન વેર ગ્રોઈંગ અપ, આઈ યુઝ ટુ ટેલ ધેમ ધ ઓનલી થિંગ આઈ કેન ગીવ યુ ઇઝ ફાધર યુ કેન લુક અપ ટુ, બાકી કાંઈ મારા હાથમાં નથી, બટ આઈ કેન એશ્યોર યુ કે આઈ કેન ગીવ યુ ફાધર. કે આ બરાબર છે, ઓકે, આ માણસ ઠીક છે, નથી છેતરતો કે નથી હેરાન કરતો લોકોને, ટેક્સ ભરે છે ને બધું બરાબર છે. આઈ સેડ ઇફ યુ ડૂ ધેટ, એમને તો મજા પડી ગઈ ભાઈને. એ મને કહે આ બધું ઇન્ટરેસ્ટિંગ. મેં કહ્યું કે રોકેટ સાયન્સ તો છે નહીં, કે કોઈ નવી શોધ નથી કરી મેં આમાં. ઓકે, તો પણ અમને કેમ આવો વિચાર નથી આવતો? કે તો અમે તો ઓવર ઇન્વાઇસ કરીએ છીએ, પછી બ્લેકમાં પૈસા લઈએ છીએ. ઓકે, અને એવરીથિંગ એમ કે હું કરું છું બધું ખોટું જ કરું છું હું, અને હવે મને પસ્તાવો થાય છે. તો મેં કહું શરૂ કરો કાલથી. તો કે એ તો કેવી થાય? કે બીજા બધા ખોટું કરે છે, હું સાચું કરું તો હું તો ફસાઈ જઉં. કે ઓકે, તો મેં કહું તો ના કરો, ઓપ્શન તમારું છે. તો કે ના ના, હવે કંઈ કરવું તો છે જ. એટલે લોકો વિચારી રહ્યા છે કે હવે નવો પેટર્ન જોઈએ છે લાઈફમાં. આઈ એમ કમિંગ બેક ટુ ધીસ વેસ્ટર્ન વર્સિસ ઇસ્ટર્ન આઈડિયા. ઓકે, ઘણા લોકો આપણે ત્યાં વિચારે છે કે ભાઈ આજે જિંદગી જીવીએ છીએ, ખૂબ પૈસા, ખૂબ કાર ને મોટા ઘર, એ કંઈક થોડો પ્રોબ્લેમ થવાનો છે ક્યારેક. અને આઈ થિંક વી નીડ મોરારી બાપુઝ ઓફ ધ વર્લ્ડ ટુ ટેલ વર્લ્ડ કે ભાઈ લાઈફ હેઝ ટુ બી સિમ્પલ, ડઝન્ટ હેવ ટુ બી રિલિજિયસ. ઇટ ઇઝ ઓકે ઇફ યુ વોન્ટ, બટ લાઈફ હેઝ ટુ બી સિમ્પલ, ઇટ હેઝ ટુ બી લિવડ ફોર અધર્સ. ધ જોય ઇન લિવિંગ ફોર અધર્સ ઇઝ મચ બિગર દેન જોય ઇન લિવિંગ ફોર યોર સેલ્ફ. યુ કેન ઓલવેઝ લિવ ફોર યોર સેલ્ફ, એ તો બહુ સહેલી વસ્તુ છે. દાખલા તરીકે હું કોઈ દિવસ આઈ નેવર ગો શોપિંગ ઇન માય લાઈફ, આઈ હેવ નો નીડ ફોર એનીથિંગ. વાઈફ જોઈએ કે આ મોજા ફાટી ગયા છે તો બીજા લાવો, તો આઈ વેર ઇટ, આઈ ડોન્ટ કેર. શર્ટ પેન્ટ કઈ તો જે બી જે છે એ છે, આપો તો ઠીક છે. લંચ મારી સેક્રેટરી લંચ આપે તો આઈ ઇટ, ઇફ શી ડઝન્ટ ગીવ આઈ ડોન્ટ ઇટ. એવરી ડે ધ નીડ્સ આર મિનિમમ, કારણ કે નીડ એવી વસ્તુ જેને વધારો એનો અંત જ નથી. સાયન્સ ગીવ્સ યુ ઓપોર્ચ્યુનિટી ટુ એક્વાયર લોટ ઓફ મટીરિયલ, બટ રિલિજન ગીવ્સ યુ અ થોટ ટુ સે હોલ્ડ ઓન, હોલ્ડ યોર હોર્સિસ. એ આ બેને ભેગા કરવાની જરૂર છે. હવે બિફોર આઈ ક્લોઝ, લેટ મી જસ્ટ ટેલ યુ લિટલ બિટ અબાઉટ ધ ફ્યુચર, કે દુનિયા કેવી થવાની છે. જો તમને દાખલા આપું, આઈ બિલીવ એવરીથિંગ વી ડૂ ટુડે ઇઝ બેઝિકલી ઓબ્સોલીટ કમ્પ્લીટલી. સાયન્ટિસ્ટ અત્યારે એવા બધા વિચારો કરી રહ્યા છે કે દેટ વિલ ચેન્જ વર્લ્ડ ઇન 50 યર્સ, વિલ ચેન્જ ઇન અ મેનર યુ એન્ડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મારો એક મિત્ર છે, એ પૂછે છે કે આગિયો જે હોય એ આટલી બધી એનર્જી ક્યાંથી લાવે છે, કે જલાજ કરે છે આટલી લાઇટથી? તો કે ઇફ આઈ કેન બ્રેક દેટ કોડ, આઈ વોન્ટ ટુ ઇન્જેક્ટ દેટ ઇન ધ ટ્રી.
તો રાત થાય ને બધા ઝાડ એમ કે ચમક આવશે, એટલે ઇલેક્ટ્રિસિટીનો કોન્સેપ્ટ બદલાઈ જશે. કેવો સિમ્પલ આઈડિયા છે જુઓ. બીજો એક મિત્ર છે, એવું કહે છે કે બાળકો જન્મે ત્યારે આપણે એક બે ટીપા કંઈક બનાવીએ એવું, કે આમ એને આપી દઈએ, એટલે પેટમાં એક નવી જાતની પ્રોસેસ શરૂ થઈ જાય કે જે બી ખાય એનાથી પ્રોટીન બને, એટલે હંગર મટી જાય દુનિયામાં. બીજો એક એમ કહે છે કે આ રિફાઇનરી બધી જમીનની ઉપર કરો છો, નીચે જ કરો ને રિફાઇનરી, કે તમે ઓઇલ બહાર કાઢો છો ને પછી બધું એનર્જી મેનર્જી કરો છો, બધા યુ નો પાઇપ લગાવો છો, એના કરતાં એમ કે આવું કંઈક બનાવો કે આમ ઓઇલના પેલામાં નાખી દો એટલે અંદર અંદર રિએક્શન થઈને રિફાઇન થયેલું જ ઓઇલ આવે. એક મારા મિત્ર છે ચક્રવર્તી, ડૉક્ટર ચક્રવર્તી, ઇઝ અબાઉટ 75 યર્સ ઓલ્ડ, મારી સાથે પાસે જ રહે છે ઘરની શિકાગોમાં. તો એક વખત મને કે આ કેન્સર રિસર્ચ ઉપર બધા લાગ્યા છે, બધા ખોટા રસ્તે છે. ઇઝ અ બિગ સ્ટેટમેન્ટ કે ધ હોલ વર્લ્ડ ઇઝ ઓન રોંગ ટ્રેક. મેં કેમ, તો કે આ કેન્સરવાળા બધા સેલ પર રિસર્ચ કરે છે કે આ સેલ વધે છે ને સેલને મારી નાખો, સેલને સળગાવી દો ને. પણ મારું માનવું એવું છે કે ઓનલી પીપલ હુ હેવ ઇન્ટરેસ્ટ ઇન અવર સર્વાઈવલ ઇઝ બેક્ટેરિયા. કે આપણા પહેલાં બેક્ટેરિયા આવેલા, આપણા પેરેન્ટ્સ કરતાં આપણા બેક્ટેરિયાને ઇન્ટરેસ્ટ છે કે આપણે જીવીએ, કારણ કે આપણે જીવીએ તો બેક્ટેરિયા જીવે. એટલે બેક્ટેરિયા જે બધા અંદર બોડીમાં સેટલ થઈ ગયા છે, ઘર માનીને બેસી ગયા છે, બધા કરોડો બેક્ટેરિયા બેસી ગયા છે, મજા કરે છે. તો કે આ બેક્ટેરિયાને એટેક કરીએ ને, બેક્ટેરિયા વિલ સોલ્વ ધેટ કેન્સર પ્રોબ્લેમ. આ 7 વર્ષ પહેલાંની વાત છે. ક્રેઝી આઈડિયા. એવરીબડી સાથે આખા દુનિયામાં અબજો ડોલરનું રિસર્ચ થાય છે, બધા સાયન્ટિસ્ટ કંઈક આ રસ્તે છે, આ ભાઈને જવું છે આ રસ્તે. શરૂ કરી દીધું એમને રિસર્ચ. હી હેઝ ફાઉન્ડ 2 ડ્રગ્સ વિચ ઇઝ બેઝડ ઓન બેક્ટેરિયા વિચ વિલ એલિમિનેટ કેન્સર. આ વિચાર કેટલા પાવરફુલ છે તમે જુઓ. એક બીજો સાયન્ટિસ્ટ છે, એમ કે આ ચિકન આપણે કાપીએ છીએ બધા દુનિયામાં, કંઈક 50 મિલિયન ચિકન રોજ કાપે છે લોકો, ધોઝ હુ ઈટ ચિકન. પણ એના જે ફેધર હોય એનો કચરો કેટલો થાય છે, કે તેને કંઈ એસ્ટિમેટ કર્યો કે જે ચિકન કાપવા ખાવા માટે આટલા ચિકન રોજ જોઈએ, એના આટલા ફેધર કાપ કરો તો કંઈક ડુંગર બે ઊભા થાય છે રોજ કચરાના. એટલે કે આપણે એવું નવું ચિકન ડિઝાઇન કરીએ કે જેના ફેધર હોય જ નહીં, પણ ઇટ હેઝ સેમ ફૂડ વેલ્યુ. મેં જોયું છે, એને ડિઝાઇન કરી દીધું. ઓકે, ધીઝ અ ન્યુ બર્ડ. એટલે સાયન્સ અત્યારે બાયોટેક, નેનોટેક, મટીરિયલ્સ, એવી એવી વસ્તુઓ ઊભી કરી રહી છે કે જેનાથી દુનિયા એકદમ બદલાઈ જશે. ફૂડ બદલાઈ જશે, ટ્રાન્સપોર્ટેશન બદલાઈ જશે, ઇલેક્ટ્રિસિટી બદલાઈ જશે. એવરેજ બાળક ગેરંટીડ 125 વર્ષ જીવશે, ગેરંટીડ. એવી શોધો ચાલી રહી છે અત્યારે. જ્યારે અમે નાના હતા ત્યારે એમ સમજતા કે 60 વર્ષ તો બહુ થઈ ગયું, કારણ ત્યારે લાઈફ સ્પેન વોઝ 52. એટલે એમ કે 20 વર્ષ ભણો ને 20 વર્ષ ભણો ને પછી 10 વર્ષ યુ નો ગ્રાન્ડ ચિલ્ડ્રનની વાત કરો ને ઉધરસો ખાવ ને બેસી રહો. ઓકે, પણ દુનિયા બદલાઈ ગઈ. હું મારો જ દાખલો આપું છું. આઈ હેડ ફર્સ્ટ હાર્ટ અટેક ઇન 1990, ક્વોડ્રુપલ બાયપાસ. પછી આઈ હેડ 4 સ્ટેન્ટ્સ. ધેન આઈ હેડ કેન્સર ઇન 2000. ધેન આઈ હેડ અનધર ક્વોડ્રુપલ બાયપાસ ઇન 2005. એટલે હું અહીંયાથી ચારે પછી આમ જસ્ટ કટ ઓલ ઓવર, અહીંયાથી અહીંયા સુધી બંને પગ. આઈ એમ ડુઈંગ ગ્રેટ, આઈ એમ 70 યર્સ ઓલ્ડ. લુક એટ ધ પાવર ઓફ સાયન્સ, લુક એટ ધ પાવર ઓફ સાયન્સ. સો વેન ધીઝ કિડ્સ ગ્રો અપ, દે વોન્ટ લેટ ધેમ ડાય. કંઈક બધું ફિટ કરી દેશે. એટલે સાયન્સની શોધ એટલી આગળ વધતી જાય છે કે ઇટ વિલ હેવ ટ્રેમેન્ડસ ઇમ્પેક્ટ ઓન ધ વર્લ્ડ વી ક્રિએટ. બટ વી નીડ ટુ ચેન્જ અવર માઇન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પેક્ટ ઓફ સાયન્સ, ક્રિએટ ન્યૂ ફ્યુચર. પણ એ ફ્યુચર ક્યારે થાય, કે જ્યારે ઘણા લોકો વર્ક સેન્ટ્રિક હોય, કે અમુક ધર્મમાં વાળા હોય અને અમુક કર્મવાળા હોય. કર્મ હેઝ ટુ રિસ્પેક્ટ ધર્મ, ધર્મ હેઝ ટુ રિસ્પેક્ટ કર્મ.
જો કર્મવાળા માણસો ન હોય બધા ધર્મમાં પડી જાય તો કાંઈ કામ નથી થવાનું. ધર્મ ઇઝ નોટ ગોન સોલ્વ ઓલ ધ પ્રોબ્લેમ્સ. કર્મ ઓલ્સો વિલ નોટ સોલ્વ ઓલ ધ પ્રોબ્લેમ્સ. ઇટ ઇઝ દેટ ગ્રેટ કોમ્બિનેશન, પ્રોપર ઇન્ટિગ્રેશન ઓફ ધર્મ એન્ડ કર્મ દેટ વી નીડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ, પ્રમોટ એન્ડ વર્ક. માય જર્ની હેઝ બીન વેરી ઇન્ટરેસ્ટિંગ જર્ની, ફ્રોમ અ લિટલ વિલેજ, પુઅર ફેમિલી, કાર્પેન્ટર સન, ટુ હેવ ધી એબિલિટી ટુ ડૂ ઓલ ધીઝ થિંગ્સ. કર્મ હેઝ સર્વડ મી વેલ, ધર્મ હેઝ સર્વડ માય ફેમિલી વેલ. બિકોઝ ઓફ ધર્મ વી આર ઓલ ટુગેધર એન્ડ એન્જોયિંગ લાઈફ એન્ડ રિસ્પેક્ટિંગ ઇચ અધર એન્ડ ઓલ. એટલે આ બે ટ્રેક બેલેન્સ કરવાની છે. બંને ટ્રેકમાં ધ કોમન પાર્થ ઇઝ ટ્રુથ એન્ડ એબ્સોલ્યુટ ટ્રુથ. ઇટ ઇઝ ધ સર્ચ ફોર ટ્રુથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ દેટ રિયલી મેટર્સ. આઈ હોપ આઈ હેવ ટોક લિટલ બિટ ઓફ અ સેન્સ. માફી માગું છું જો કે આડું અડું બોલાઈ ગયું હોય તો પોસિબલ, કારણ કે વિચારા વગર બોલો એટલે કે ગોટાળો થાય ઘણી વખત. ઓકે, પણ આઈ જસ્ટ નોટેડ 4-5 પોઈન્ટ્સ સો આઈ ડોન્ટ ફરગેટ ઇટ. બાકી આઈ જસ્ટ મેડ ઇટ અપ એઝ આઈ વેન્ટ અલોંગ. ધ ન્યુ વર્લ્ડ વી ક્રિએટ ઇન ધ 21st સેન્ચુરી વિલ હેવ ટુ કીપ ઇન ફોકસ ઇન્ડિયા, ઇન્ડિયન થોટ, ઇન્ડિયન મોડલ. And it is up to all of us to evolve that model, a model in which everybody has a role to play. Hindu, Muslim, Christian, young, old, poor, rich, intelligent, not so intelligent, man, women, and really creates a world for everybody where everyone is happy, content, and has their own journey which is worth enjoying. With this, બાપુ થેન્ક યુ અગેન, બહુ બહુ. ઓકે, થેન્ક યુ, થેન્ક્સ. સોરી, 10:30 થઈ ગયા મને પહેલાં, એમ કે 30-35 મિનિટમાં જરા લાંબુ ચાલી ગયું. ધન્યવાદ. બોલો, હું કહો તો બેસી જાઉં, કહો તો તમે કહો એક કરું. ઓકે, ના કોઈનો પ્રશ્ન હોય કંઈક કે આ ભૂત જેવો દેખાતો માણસ શું કહે છે. જે એ તો બાબુ જ કરી શકે ને. જો મારું એવું માનવું છે, ધ ચેન્જ કમ્સ ફ્રોમ વિધિન, ઇટ ડઝન્ટ કમ ફ્રોમ આઉટસાઇડ. મને કોઈ વચમાં પૂછ્યું કે અન્ના હજારેનું શું છે, આમ છે ને તેમ છે ને બધું, યુ નો કરપ્શન. મેં કહું ભાઈ જો ભાઈ, ઓનલી થિંગ આઈ કેન ટેલ યુ ઇઝ આઈ એમ નોટ કરપ્ટ, ગેરંટીડ. બટ આઈ કાન્ટ સે સેમ થિંગ અબાઉટ માય વાઇફ ઓર માય ચિલ્ડ્રન. આઈ ડોન્ટ નો, આઈ હેવ નો કંટ્રોલ ઓવર ઇટ. એટલે આ ચેન્જ એવું છે, આઈ કાન્ટ ચેન્જ માય વાઇફ, હાઉ કેન આઈ ચેન્જ ધ વર્લ્ડ. ઓકે, એટલે પોતે પોતાને ચેન્જ કરવાના છે. જે મન ફાવે, કોઈને એમ થાય કે આ બદલવું છે, નથી બદલવું, નથિંગ યુ કેન ડુ. યુ કેન સેટ એન એક્ઝામ્પલ. હવે ગાંધીજી કેવો સરસ એક્ઝામ્પલ આપી ગયા, બાપુનું એક્ઝામ્પલ છે. ઓકે, એમાં કંઈ તમારે બહુ વિચારવાની જરૂર નથી, ચોપડીઓ વાંચવાની જરૂર છે, સામે ઇટ લિવિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યુ, ડુ ઇટ. કેટલા કરે છે, એમાં રૂલ્સ રેગ્યુલેશન બનાવવાની જરૂર નથી. ઓકે, ચાલો, થેન્ક્સ. વિજ્ઞાનની મદદથી ભારતનું આવતીકાલનું પ્રભાત કેવું હોઈ શકે એની એક સરસ ડિઝાઇન સામ પિત્રોડાજીએ આપણી પાસે મૂકી.
બાપુના નિમંત્રણને જયદેવભાઈ રૂપલબેન અને હું આપને જે રીતે મળ્યો અને જે સહજતાથી 2010માં જ પ્રસ્તાવ આપણે સ્વીકારી લીધો અને આજે આપ અહીં જે રીતે આવ્યા સૌને પ્રસન્ન કરી દેતું તમારું વક્તવ્ય એ માટે બાપુ અને સર્વ શ્રોતાજનો વતી હું આપનો આભાર માનું છું. સાહિત્ય સંગોષ્ઠીની અસ્મિતા પર્વ 15 અંતર્ગત પ્રથમ સંગોષ્ઠીનો આપણે પ્રારંભ કરીએ. સર્વ ભાવક મિત્રોને એ જાણ કરવાની કે જે સમય નિર્ધારિત કર્યો છે પ્રત્યેક વક્તાને